જરજા બેનો બેનો આલડ લાગે ને બાળકો હુઈ જાય હો બાપ હા પેલા તો આખું આલડું ગાતા આમ તો ખોટું જ હતું હાવ અલુ લુ લુ આલ્યો ને તારો બાપ તાલ્યો અરે રેવા દે રેવા હવે એમાં લઈ આલડું હાવ વયું ગયું એમાં લઈ અત્યારે આલડું ગાતા હોય ને તો હા ઓલું અંદર માં પછી કે હા પાંચ મિનિટમાં છોકરો થાકી જાય કે આ ખોટી હરીફાઈ કરવી એને કે હુઈ જવું સારું બુદ્ધિ આ બુદ્ધિ તો તમે રાજકોટ જાઓ ને રાજકોટ તો 180 ફૂટ રિંગ રોડ છે હમણાં સાયરામભાઈનો કાર્યક્રમ હતો ને એમાં મનીષભાઈ કે એમ કોઈ સંચાલન કરતા એણે વાત કરી 180 ફૂટ રિંગ રોડ છે ત્યાં બાપુ મોલ બહુ બન્યા મોલ ઘડીક ભલે પીડ્યો પહેર્યું પહેર્યું સારું લાગે એમ મતલબ કે મારે આમ થોડું કોલું થાય એટલે ગાતો હોઉં ને ત્યાં લઈ ગાવાનું શરૂ કરું ને ત્યારે ફટાફટ આવીને લઈ જાય છું મારો બાપ હા કારણ કે હરણાય વગાડતા ને લીંબુ ન દેખાડાય ખરેખર આમાં એ તો કે બાકી આમાં કરંટ તો છે જ ગાતા હોય ને ત્યાં માથા મળે ને તેમ ભલે ફેફસા ફાટી જાય મૂકવું નથી નકર દઈ દેવાનો એ મંદિરમાં તોય આમાં અડેતા તમને કેમ લાગે આની 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 થાપી ફરી ગઈ ત્યાં વાત એક રિંગ રોડ ઉપર એક મોલ બન્યા છે નવા પેલા આપણા ખેતરમાં મોલ થતા હવે શહેરમાં મીડિયા થવા નહીં ત્યારે બાજરો ને એ મોલ ઉભો હોય મોલ ની વચ્ચે એક નાની દુકાન છે દરજીની અને જોવામાં એવું લાગે કે આ ગરીબ દરજી છે જોવામાં એવું લાગે દુકાન વેચતો નથી બે બાજુ મોલ છે વચ્ચે એ દુકાન છે એટલે વેચતો હું કામ નહીં હોય તો એ રાજકોટના માણસો એવી વાતો કરે કે બે બાજુ મોલ બની ગયા છે એટલે વેચતો એ માટે નથી કે કોઈક ગરજના ત્રણ ચાર ગણા ભાવ દઈ દે ને કે એટલી દુકાન લઈ લો ને ખોટી વચ્ચે ખરાબ લાગે છે એટલે વેચતો નહીં હોય આવી તારણા આખું રાજકોટ કરે પછી દુકાન ને કાચ છે આરપાર દેખી શકાય એ પાછો અંદર શિવતોય નથી એકલો બેઠો હોય ખુરશી નાખી હવે સાંભળજો પાછો હાવ એમણા નો બેઠો હોય એક એક બિલાડી રાખે એને એની પાસે એ કટોરો છે એક મોટો એ કટોરામાં એ બિલાડીને દૂધ પાય પણ કટોરો છે એ બહુ પુરાતનનો છે બહુ જાજા વર્ષો જૂનો છે કોકરનો છે અને જર્મની ડિઝાઇન છે હવે એ જર્મની ડિઝાઇનના કટોરામાં બિલાડીને દૂધ પાય અને એમાં ન્યાલી ફોરેનર નીકળ્યો એ જોઈ ગયો કટોરો વાવ વેરી ગુડ કેટલો સરસ કટોરો છે આને બુદ્ધિ નથી આમાં બિલાડીને દૂધ પાય છે આને જો હું લંડન લઈ જાઉં જ્ઞાના મ્યુઝિયમમાં મૂકો તો કરોડો રૂપિયાની કિંમત આવે એવો કટારો છે એ મળો પારખી ગયો ગમે એમ કરીને આને ચેતરીને આ કટોરો લઈ લેવો છે આની 2-3 કરોડ રૂપિયા કિંમત સહજ આવે એ જર્મને ફાઇનલ કરી નાખ્યો જર્મનના માણસ ગયો અંદર હેલો હાવ આર યુ બોલો દરજી કે હું હા હું ધાર્યું ધાર્યું કરશો કાતર છે કાતર ધાર્યું બાર્યું અહીંયા કઈ છે નહીં ભાઈ કેમ છો તમે ઓલો કે મજામાં પછી એને નક્કી કર્યું કે ડાયરેક્ટ કટોરો માગીશ ને તો કિંમત વધારે કરશે તો કટોરો લેવા માટે કરવું શું મારો દીકરો બિલાડીને મીડિયો રમાડવા ઓલો ફોરેનર વેરી નાઇસ કેટ ગુડ કેટ લવલી કેટ ઓ મારો દીકરો રમાડવા 2-3 તો બોકા ફરી ગયો મીંદડી પછી ઓલા ભાઈ ને પૂછ્યું તમારા બિલાડી વેચવી છે ઓલો કાલે રાખે અમે મીંદડા નો વેચી તમને વાંધો શું છે હું કિંમત આપવાની મારી તૈયારી છે બોલો 10,000 આપો હવે મીંદડાના 10,000 કે એટલે તો ક્યાં વાત ગઈ ઓલો ભાઈ કે નથી વેચવાય ભાઈ ના પાડીને તને એક તો હા વાળીઓ કરીને અંદર વહી આવ્યો પૂછ્યા વગીનો
20,000 આપું, નથી વેચવું એલા 50,000. ઓલે કે દીધું હાલે 50,000માં મીંદડું વેચી દીધું, 50,000 લઈ લીધા, મીંદડું દઈ દીધું, અને ઓલો વળી મળ્યો બિલાડું રમાડવા. રમાડતો રમાડતો પાછો આવ્યો, આ સોરી મને માફ કરજો, બિલાડી તો મેં લઈ લીધી છે, ટપાણાને દૂધું છે માપા. એ કે તારા ખોબામ પાજે નીકળે એમ નથી કહેતો, તમારો કટોરો મને આપો તેમાં હું દૂધ પાઈ શકું ને, કદાચ બીજા વાસણમાં પીવે ન પીવે આ કટોરામાં પીવાને એને ટેવ પડી ગયો હોય તો આના હું તમને એક્સ્ટ્રા રૂપિયા આપું, આના હું તમને 10,000 કટોરાના આપું. ઓલો કે કરોડ દેતો એનો મળે લે, મીંદડું વેચ્યું મેં, કટોરો નથી વેચ્યો, નીકળ્યા. અરે તમારે કટોરો વેચવામાં શું વાંધો છે? ઓલો કે તું અમને બુદ્ધિ વગી ના સમજ કે કેમ, તું સૌરાષ્ટ્રમાં આવી તને ખબર છે ને, અમારે એક ગાંધીએ તમને રોડે ચડાવી દીધા. એટલે તમે અમને બુદ્ધિ વગી ના સમજો, પણ તમને કટોરો વેચવામાં હું વાંધો છે? તારો બાપા આ એક કટોરામાં આ 150 મીંદડું વેચું, અને આ ફરતા મોલ છે ને તારા બાપ મારા છે, તું મને રાખો સમજો, હું આ મીંદડા માલી તો મોલ થયા ડોહા. એટલે બુદ્ધિ તત્વ જે છે એ બુદ્ધિથી તમે બીજાને છેતરી શકો, જીતી ન શકો. જીતવા માટે પ્રેમ જોવે સાહેબ. આજ હું તમે જે ભેગા થયા છે ને, આ સ્વામીનો પ્રેમ, એના પ્રેમ ભયા વચનો, અને સાહેબ આયોજકોનો પ્રેમ, આ પ્રેમનો મેળો છે, અને એમાંય ગંગાનો પ્રવાહ પણ એ પ્રેમનો પ્રવાહ છે. ભાગીરથી ગંગા છે, હટરો કટરો આડરો જોતટ ગંગા જાય તો એનાય કુળમાં કોઈથી ભૂત ન હરજે ભાગીરથી. અને ભાગ વગર પામી ન શકાય, ભાગ હોય ને તો જ થાય, નહીતર થાય જ નહીં આ બધું. અને જેના ભાગમાં હોય ને એ જ અહીંયા પોગી એકે, બાકી ઘણાની ફ્લાઇટો રદ થાય. મને મનસુખભાઈની એક બે ફરમાઈશ છે, બધી લઈ લે કારણ કે ગરધણી એ છે, પણ અમુક ફરમાઈશ તો અમારી હોય ને. ભાગ ભાગની વાત આવે એટલે બહુ સારો પ્રસંગ યાદ આવ્યો, એટલે કહું. આ ભાગ વગર કાંઈ થઈ ન શકે. આ મગનભાઈ, હા માફ કરજો, આવો મગનભાઈની બે ત્રણ ફરમાય છે, હું લઈ લઈ 100%. મગન કાકા હામ આવી આવો, આમ તમે પાછળ છો એમ એવું લાગે, ત્યાં નજીક આપણે ધોહરા ઘડી કાઢ નાખો, બરાબર છે, છોકરા ભલે આગળ છે. એ તમે ધોહરીનું કીધું ને, તી કે ક્યારે નાખે, બરાબર હવે ધોહરું કાઢી જ નાખ્યું છે. આપણે આછા કરીને મૂંઝડા થવું એ કે પણ પાછા વાસડા હારા છે, નહીતર નહીતર ભાઈ ઘણા ખોટી દાંચાળા બહુ હોય. એ એક બળજો બરોબર વાવણી થઈ ને, વરસાદ અનરાધાર શરૂ થયો એટલે બળદે નક્કી કરી લીધું કે હવે આ વાવણી ભરો તો મેં થઈ ગયો છે, અને કાલ જેવી કોરાઈડ થઈ એટલે કાંધે ધોહરો આવવાનું છે, વાયુ આવીને ટળી જવાનું છે, ગારામાં ખૂદતા ખૂદતા હાલવાનું. એટલે એ કે આપણે ત્રણ દી ખોટી દાનત કરી જાય તો ત્રણ દીમાં ઘણું ખરો ભાર ઓછો થઈ જાય. તો એક બળદ ખોટી દાયને જ કરી ગયો, હાવ ખોટી પૂસલી ગયો, પૂસલવાનો ઢોંગ કર્યો. હવે વાવણી અટકે તો નહીં, વાવણી ઘી તાવણી, એટલે ઓલો સગા સંબંધીઓનો એક બળદ લઈ આવ્યો, વાવણી ચાલુ રાખી. હાજ પડે એટલે સંબંધીનો બળદ છે એ બીજે બાંધે વયો જાય, ઓલો જે આની જોડ હતી આની પાસે બાંધે હાજે. ઓલો નિરણ ખાતા ખાતા ઓલો ઘીરે બેઠેલો બળદ એમ ઓલાને કહે કે કા ખેડૂ કાંઈ કહેતા હતા કે ચિંતા કરતા હતા તારી, કે બરોબર વાવણીમાં પૂછ લો તને કેમ છે. ઓલો કે મને શું હોય, આપણે તો ભલામણ ડોટું દઈ લેર કરીને વહી આવીએ, આપણે 8-8 મહિના માણસો હાચવે છે, આપણને 2-3 મહિના 4 મહિના કામ હોય, એમાં ખોટી દાને શું કામ કરવી જોઈએ. ઓલો કે તું સત્વાદી દીકરો થવામાં ટળી જાય, એ થોડોક વઢિયારો હતો, દેશી નતો. બીજો દી થયો, પાછો ઓલો આવ્યો, પાછો બળદ હાંજે, ફરી વાર ઓલે કીધું કા તને થાકતો નથી લાગ્યો ને, કે થાક છે ના લાગે, કામ ધેનુના ધાવણ ધાવીને મોટા થયા, ધાવણ ધાવ્યા અમે કામ ધેનુના, એનો સોરું ન થાય સંડાળો, માતા અમારી જગત જનની રાહ અમારો નિરાળો, બળધિયા બુદ્ધિ વગેરેના તમે એક જ નાખો ઉલાવો, થાક છે ના લાગે.
પાછું કીધું મારું કઈ આજ ખેડૂત કહેતા હતા તક આજે તારી ચિંતા કરતા હતા કે જટ હારું થઈ જાય તો હારું. ત્રીજો દિવસ થયો, ત્રીજે દિવસે ઓલા નહીં, કારણ કે બીજાની ધીરે હાલવાનું ને, ધરનો તો ખોટવાનો હતો, બીજાની ધરનો લાવેલા એટલે થોડું ઘણું આને ખેંચવું પડતું હતું વધારે ઘરના બળ ધ્યાન. એટલે સ્વામીજી થોડોક થાકે લાગેલો, ત્રીજો દી થઈ ગયેલો, પાછો હાંજે આવ્યો ને કીધું કે કાં કેવું છે તક, આજ હું થોડોક થાક્યો છું, કાંઈ ખેડૂ મારું કહેતા હતા? તાકે હા આજે કહેતા હતા. શું? તાકે એમ કહેતા હતા કે હવે ખાડકીન દઈ દેવો, ઓલો જૂતી જાય બીજું કઈ કરે, એ કતલખાને જવું એની કરતા હારા કામમાં જૂતી જાવની મારો બાપ. હે